નમસ્કાર, બોલી લાઈવમાં આપનું સ્વાગત છે. બોલી પાસેની નર્મદા મુખ્ય નહેર જાણે આત્મહત્યા કરવા માટેનું એક કેન્દ્ર સ્થાન બની ગયું છે. ઘણા લાંબા સમયથી આપણે આ નર્મદા મુખ્ય નહેર પાસે અનેક એવા બનાવો બન્યા છે કે જેમાં નિર્દોષ માનવજીવો અંદર ડૂબી અને મોતને ભેટ્યા છે. આજે સવારે પણ એક એવો જ બનાવ નોંધાયો છે, જાણવા મળ્યો છે કે એક યુવક અને એક યુવતી બાઇક પર આવ્યા અને સવારે 9 વાગે લાજપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાં ઝંપલાઈ દીધું. એમાં આ બનાવને કારણે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક જે શ્રમજીવી એક યુવાન હતો જે નહેરનું માટીકામ ચાલતું હતું ત્યાંથી દોડી આવી અને બંનેને બચાવવા માટે પ્રયાસ કર્યો. એમાં યુવતી જે પાણીમાં ઊંડા જળમાં સરકી ડૂબવા લાગી તેને બચાવવામાં એ સફળ રહ્યો. હેમખેમ બચાવીને કિનારા પર લઈ આવ્યો. નહેરની કોન્ક્રીટ લાઇનિંગ પરથી લઈ એને ઉપર ચડાવી દીધી અને બીજા પણ યુવાનો ત્યાં દોડી આવ્યા અને પણ દોરડા વડે બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાનમાં યુવાન ઊંડા જળમાં સરી પડ્યો અને આગળ તણાઈ ગયો. આ બનાવ બન્યો ત્યારે યુવાનને બચાવવા માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા, પણ આગળ જ વોરસંગ નદીનો એક્વેડક્ટ આવતો હોય ત્યાં 9 બેરલ જ્યાં 9 જે ખાનાઓ છે પછી પાણી વહેતું હોય એમ કયા ખાનામાંથી બંધિયાર છે એક્વેડક્ટ, એટલે એમાં એ સરી પડ્યો અને આગળ તણાઈ ગયો. એનું પતો લાગ્યો નહીં. આ બંને જણ મૂળ ડભોઈ તાલુકાના મંડાળાના હોવાનું જાણવા મળે છે અને મંડાળાથી અઠવાડિયા પહેલાં આ યુવતી જે બચાવી લેવામાં આવી તેને એ સંખ્યા તાલુકાના આનંદપુરા ગામે આવેલી હતી કોઈ સગાને ત્યાંથી આ યુવાન મંડાળાથી આવી અને યુવતીને સવારે વહેલો બેસાડી અને આ કેનાલ પાસે અલાજપુરા પાસે આવ્યો હતો. ત્યારે આ બંને બાઇકને કિનારા પર મૂકી અને કેનાળમાં ઝંપલાઈ દીધું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. યુવતીને બચાવી લેવામાં આવી ત્યારે એ ઠંડીને લીધે નહેરમાં કૂદી પડી હતી. ત્યાં ઠંડા પાણીને લીધે ઠંડીથી થરથર કાંપતી હતી. જે લોકોએ બચાવ કામગીરી કરી તે લોકોએ આજુબાજુથી કરાંઠાઓ અને ઝાડીઓ ખેંચી લાવી અને ત્યાં બળતણ સળગાવી છોકરીને યુવતીને બચાવવા માટે અને ઠંડીથી રક્ષણ કરવા માટે પ્રયાસ કર્યા હતા. ત્યારે આ દરમિયાનમાં સોયબભાઈ ખત્રી બોરીના યુવાન કાર્યકર્તા સોયબભાઈ ખત્રી પણ ત્યાં ઊભા હતા. તેમણે 108 કે અન્ય બચાવ કામગીરીનું તાત્કાલિક સાધન ન મળતા તેમણે પોતાની બાઇક પર યુવતીને બોરીની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં એને તાત્કાલિક સારવારમાં આપતા એનો જીવ બચી ગયો. હતી હાલ બેહોશ અવસ્થામાં હોવાનું જાણવા મળે. ત્યાંથી એને રિફર મેમા સાથે અન્યત્ર વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળે. થેન્ક યુ. ફોન કરું હું મુ એવું કીધું મને. પલટાય ને પલટાય ખાલી ચાલો તમે પાછળ બાઇક લઈને આવો. પાછળ ને જઈ ગયા પછી હા ચાલો જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.